થી વધુ ઇન્દિરા આવાસોની સોંપણી બાબતે લાભાર્થીઓના સવારે ધરણા પર બેઠા બાદ સાંજે પારણા કર્યા. નગરપાલિકાના ગ્રાઉન્ડમાં 100થી વધુ ઇન્દિરા આવાસોની સોંપણી બાબતે લાભાર્થીઓના સવારે ધરણા પર બેઠ્યા બાદ સાંજે પાણા કરાયા હતા. ચોટીલા ભીમગઢ રોડ પર ગુજરાત સરકાર દ્વારા ઘર વિહોણા લોકોને પોતાનું ઘર બનાવીને ડ્રો સિસ્ટમથી 240 જેટલા લાભાર્થીઓને મકાનની ફાળવણી કરવામાં આવી હતી, જેનું લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી આત્મારામ પરમારના વરદ હસ્તે કરાયું હતું અને આ લાભાર્થીઓએ પાસેથી 5,000ના 2 હપ્તા પણ વસૂલ કરવામાં આવ્યા હતા અને આવાસોનું કામ પણ પરિપૂર્ણ થયેલ હોવા છતાં લાભાર્થીઓના મકાન સોંપવામાં આવ્યા નહોતા. આ બાબતે 2-3 વાર પાલિકામાં રજૂઆત કરવામાં આવતા પણ મકાનો સોંપાયા નથી, તેમજ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ તેમજ લાભાર્થીઓ સવારે ઉપવાસ પર ઉતરીને ધરણા પર બેઠેલ હતા ત્યારે આ અંગે પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ હરીશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે આ આવાસોની લોન માટે બેંક દ્વારા કામગીરી પૂર્ણ નહીં કરાતા ક્વેરી કાઢવામાં આવી છે, જે ક્લિયર કરવાની જિલ્લાના અધિકારીઓ દ્વારા બાહેંધરી મળતા ધરણા પર બેઠેલ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશનના રણજીતભાઈ તેમજ કાર્યકર્તાઓ અને લાભાર્થીઓને ખાતરી મળતા હરીશભાઈએ પાણા પર સાંજે કરાવ્યા હતા. આજે ચોટીલા નગરપાલિકામાં ગામના લોકો ભૂખ હડતાલથી સવારથી જ બેઠા છે. ચોટીલા નગરપાલિકાના તંત્રના કોઈ અધિકારી અમારી ખબર લેવા આવ્યા નથી. 7-8 વર્ષથી આવાસનું લોકાર્પણ કરી દીધું છે પણ મકાનની ચાવી દેવામાં આવી નથી. અમે લોકો કાલે સવારે પોતાની હાથે રહેવા વ્યા જશું અને જો મકાન નહીં દે તો અમે અમારા આત્માનો વિલોપન કરી આપશું. આજરોજ સૌરાષ્ટ્ર હ્યુમન રાઇટ ઝોનના પ્રમુખ રણજીતભાઈ દાદર તેમજ ચોટીલા તાલુકા પ્રમુખ ગોપાલભાઈ તેમજ હ્યુમન રાઇટ્સના સદસ્યો ચોટીલા આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા આજે નગરપાલિકામાં ઉપવાસ આંદોલન કરવામાં આવેલ હતું. તેની રજૂઆત અગાઉ પણ અમને મળી હતી. નગરપાલિકા પોતે સક્ષમ છે અને અમારી બોડી દ્વારા આગામી જે ગત અમારું જનરલ બોર્ડ મળેલું હતું તેમાં પણ અમે આ જમીનને ટાઇટલ ક્લિયર કરવા માટે ક્વેરી નીકળેલ હતી, એ પણ એનો રસ્તો પણ અમે સોલ્યુશન લાવ્યા છીએ. પણ જ્યારે નોટિફિકેશન અને ટાઇટલ ક્લિયર બાકી હોય ત્યારે સમય મર્યાદા 7 દિવસની હોય છે. જે સમય મર્યાદા પૂર્ણ થતાં અમે આપને પૂરી ખાતરી આપીએ છીએ કે એ સમય મર્યાદા અમારી પૂર્ણ થતાં તરત જ જેટલા પણ લાભાર્થીઓ છે એમની જે માંગણીઓ છે અને જે એમની માંગણી મુજબનું જે મકાન અમારે સોંપવાના છે એ ટૂંક સમયની અંદર અમે આપશું એવી અમે ખાતરી. વિક્રમસિંહ જાડેજા, KTV ન્યૂઝ ગુજરાતી, ચોટીલા. ગીર ગઢડા ખાતે ફરજ